ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જોશી રાધિકા આજે હું તમને સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર પહેલું જેનું નામ છે ચાલો ઇતિહાસ જાણીએ તેના વિશે થોડી માહિતી મેળવીશું તો એમાં છે મિત્રો તમારા છઠ્ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનને રસપ્રદ વિશે ઇતિહાસ વિશે આપણે જાણીશું તો પહેલાં તો આપણને એવો પ્રશ્ન થાય કે ઇતિહાસ એટલે શું તો મિત્રો ઇતિહાસ એટલે એવી વસ્તુ છે કે જે આપણે એના વિશે કશું જ જાણતા નથી બરાબર જે આપણા આપણું આ દુનિયામાં જ્યારે અસ્તિત્વ ન હતું અને એ પહેલાં જે વસ્તુ બની ગઈ છે એ પહેલાંના માણસો કેવા હતા એના રીત રિવાજો કેવા હતા ત્યાંના પહેલાંના માણસોના પ્રથા કેવી હતી એ લોકો શું ખોરાક ખાતા હતા કેવા વસ્ત્રો પહેરતા હતા એ બધી બાબતો જે આપણા આપણે જેનાથી અજાણ છીએ એને આપણે ઇતિહાસ તરીકે ઓળખીશું કે જે આપણને ભૂતકાળના ભૂતકાળમાં લઈ જાય છે અને પહેલાંના પહેલાંનો મનુષ્ય કેવી રીતે જીવન જીવતો એના એની આપણને ઝાંખી કરાવે છે કે જે આપણને વર્તમાન સમયમાં જીવવા માટે મદદ કરે છે કે આપણે શું એમાં ફેરફારો કરવા શું બદલાવ લઈ આવવો એ બધું જ આપણને ભૂતકાળમાંથી જાણવા મળે છે જેને આપણે ઇતિહાસ તરીકે ઓળખીશું સમાજ વિજ્ઞાનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે તે ભૂગોળ અર્થશાસ્ત્ર સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે ઇતિહાસ આપણને શેની માહિતી આપે છે કે પહેલાંનું જ્યારે ભૂતકાળમાં માનવ સમાજ કેવો હતો બરાબર મેં તમને પહેલાં જ કહ્યું એવી રીતે કે ભૂતકાળમાં માનવ કેવી રીતે જીવન જીવતો હતો જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ તો કે ના ના સમજી શકીએ શું કામ કારણ કે વર્ત ભૂતકાળમાં કઈ કઈ વસ્તુઓ બની ગઈ છે કેવી કેવી પ્રથાઓ હતી એમાં શું આપણે ફેરફાર લયા છે જો આપણે ભૂતકાળ જાણતા જ ના હોઈએ તો આપણે વર્તમાનમાં કેવી રીતે ફેરફાર કરી શકીશું બરાબર એટલે વર્તમાન માટે આપણે ભૂતકાળ જાણવું જરૂરી માનવ જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી રસ્તા વાહન વ્યવહાર મકાનો વગર કેવી રીતે રહેતો હશે પહેલાંના સમયમાં મિત્રો આવું કાંઈ જ હતું નહીં ન હતા સારા રસ્તાઓ આવો વાહન વ્યવહાર પણ ન હતો કે જે આપણે એક ગામથી બીજે ગામ જવું હોય તો અત્યારે કેટલો બધો વાહન વ્યવહાર આપણી પાસે છે બસ ગાડી મોટરસાઇકલ રિક્ષા અનેક વાહનો આપણી પાસે છે કે આપણે એક ગામથી બીજે ગામ અથવા એક દેશથી બીજા દેશ આપણે સ્ટેટ જઈ શકીએ છીએ પણ પહેલાના સમયમાં આવું કાંઈ જ હતું નહીં ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જીવનની સફર કરાવે છે એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગોના માનવ જીવનના રીત રિવાજો માન્યતાઓ તેમના ખોરાક અને પોશાક વિશે માહિતી આપે છે જે મેં તમને પહેલાં કહ્યું એવી રીતે જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વ વિશ્વમાં વિહરતા હોઈએ આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી તે વર્તમાનની વ્યવસ્થા સાથે પણ કડીરૂપ છે આપણા પૂર્વજો કેવા હતા તે ક્યાં રહેતા હતા શું ખાતા હતા તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની આપ માહિતી આપી ઇતિહાસ આપણને માનવ જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે કે મેં તમને પહેલાં જ કીધું એવી રીતે કે ઇતિહાસ ખાલી ભૂતકાળ જ બાબતો સાથે સંકળાયેલો નથી તમને અત્યારે એવું થશે કે આપણે ઇતિહાસ રીતે શું કામ ભણવું જ જોઈએ તો પહેલાં જે હતું એ થઈ ગયું હવે એનું શું કામ છે પણ ના મિત્રો એવું નથી આપણે વર્તમાન કાળમાં જીવવા માટે કેવો કેવો બદલાવ લઈ આવવો જોઈએ એ આપણે ભૂતકાળમાંથી જ આપણને જાણવા મળે છે કે આપણા ઇતિહાસમાંથી જ આપણને જાણવા મળે છે આપણા આપણા પૂર્વજો એટલે કે જે વડીલો હતા એ લોકો કેવી રીતે રહેતા હતા શું ખાતા હતા તેમના જીવનની અનેક બાબતો છે કે જે આપણને ઇતિહાસનું આપણે અભ્યાસ કરીએ તો જ આપણને જાણવા મળે છે ઇતિહાસ જાણવાના સાધનો અને સ્ત્રોત ચિંતને વર્તમાન પત્રમાં વાંચ્યું ગુજરાતના કચ્છમાં ચાર હજાર વર્ષ જૂનું શહેર મળી આવ્યું તેને આશ્ચર્ય થયું આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર ચાર હજાર વર્ષો જેટલું જૂનું છે તે કોણે અને કેવી રીતે બાંધ્યું હશે ત્યાંના લોકો કેવો ખોરાક ખાતા હશે કેવા કપડાં પહેરતા હશે આવા અનેક પ્રશ્નો કોના મનમાં આવ્યા તો કે ચિંતનના મનમાં આવ્યા બરાબર આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ તો ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે એમાં પહેલું સાધન છે મિત્રો તાળપત્ર અને ભોજપત્ર પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાળપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ બરાબર પ્રાચીન પ્રાચીન એટલે પહેલાના સમયમાં માણસ હતો એ કાંઈ પણ વસ્તુ લખવા માટે તાળપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતો હતો જેને આપણે હસ્તપ્રત તરીકે ઓળખીએ છીએ તાળપત્રો એટલે તાળવૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપત્રો અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભોજ નામના વૃક્ષોની પાતળી આંતર છાલ તેના ઉપર લખાયેલા હસ્તપત્રો હવે તાડપત્ર કોને કહેવાય મિત્રો તો તાડનું વૃક્ષ આવે છે આપણે એના જે મોટા મોટા પાંદડાઓ હોય એની ઉપર પહેલાંના સમયે માનવી કોઈ પણ લખાણ એની ઉપર કરતો પોતાના હાથથી બરાબર અને ભોજપત્ર એટલે એવું કે હિમાલય છે ત્યાં ભૂર્જ નામનું વૃક્ષ ઉગે છે એની જે છાલ છે એની ઉપર માનવી કાંઈ પણ લખાણ કરતો તો લખાણ માટે બે પત્ર હતા એક તો તાળપત્ર અને એક તો ભોજપત્ર તાળના પર્ણો પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે આવી અનેક હસ્તપ્રતો મળી છે બરાબર આપણને અત્યારે કેવી રીતે જાણવા મળે કારણ કે અત્યારના પૂર્વજો તો કોઈ છે નહીં રહ્યા નથી બરાબર તો આપણને કેવી રીતે જાણવા મળે કે પહેલાં શું હતું અને શું ના હતું તો આ આવી રીતે એ લોકો પોતાના હાથેથી લખીને ગયેલા છે તાળપત્ર અને ભોજપત્ર ઉપર એનાથી આપણને જાણવા મળે છે કે ઇતિહાસ કેવો હતો ભૂતકાળમાં શું હતું અને શું ના હતું તાળપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે હવે આવી જો આમાં તમને ફોટામાં બતાવ્યું છે તાળપત્રની છાલ તાળપત્રનું બતાવ્યું છે અને ભોજપત્રની જે છાલ છે એ પણ તમને બતાવેલી છે ભોજપત્ર અને તાળપત્ર જો એમાં બાજુમાં તમને ફોટામાં દેખાય છે કે એમાં લખાણ પણ કરેલું છે તો પહેલાંનો માનવી હતો એ આવી રીતે લખાણ કરતો હતો આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે તેમાં સાંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે કવિતા નાટકો વાર્તાઓ અને મહાકાવ્યો પર તાળપત્ર અને ભોજપત્ર પણ મળી આવ્યા છે શું કે આપણને કીધું છે કે આ હસ્તપ્રતો અત્યારે આપણી ક્યાં સચવાયેલી છે તો કે મોટા મોટા જે પ્રાચીન મંદિરો અને મઠો છે એમાં સચવાયેલી છે અને એની ઉપર જે લખાણો કરેલા છે ત્રણ ભાષામાં લખાણો છે સંસ્કૃત પ્રાકૃત અને તમિલ પછી કવિતા નાટકો કોઈ વાર્તાઓ હોય કોઈ એવા મહાકાવ્યો હોય આ પણ બધું તાળપત્ર અને ભોજપત્ર પર જ મળી આવ્યું છે તે પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે જેમાં ધાર્મિક રીતિ રિવાજો સામાજિક માન્યતાઓ રાજાઓની જીવનશૈલી વિજ્ઞાન શિક્ષણ દવાઓ પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે આ બધી જ માહિતી આપણને સેમાંથી મિત્રો મળે છે તો કે પહેલાંના જે ભોજપત્રો અને તાળપત્રો પર જે આપણા પ્રાચીન મનુષ્ય હતા જે લખીને ગયા છે એ બધી જ માહિતી આપણને તાળા પત્ર ઉપરથી મળે છે એમાં કઈ કઈ માહિતી મળે છે તો કે ધાર્મિક કેવા હતા હતા આપણી માન્યતાઓ કેવી હતી આપણા રાજાઓ જે એ કેવું જીવન જીવતા હતા એનું પહેલાનું વિજ્ઞાન કેવું હતું પહેલાનું શિક્ષણ કેવું હતું પહેલાની દવાઓ કેવી હતી એ બધી જ માહિતી આપણને આના ઉપરથી મળે છે હવે એમાં બીજું છે ઇતિહાસ જાણવા માટેનું સાધન એમાં છે અભિલેખો પેલું કયું હતું તો કે તાળપત્ર અને ભોજપત્ર બીજું છે અભિલેખો બરાબર તો ધાતુઓ અને પથ્થરો પર કોતરાયેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે અભિલેખોને કહેવાય તો કે કોઈ પણ ધાતુ હોય અથવા કોઈ પણ પથ્થરો હોય એની ઉપર જે કોતરેલા લેખ હોય એને અભિલેખ કહેવામાં આવે છે આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા પહેલાંના રાજાઓ હતા એ કોઈ પણ પ્રજાને સૂચના આપવી હોય કોઈ પણ આદેશ આપવો હોય તો આવી રીતે અભિલેખો હોય એની ઉપર એ કોતરાવતા હતા અને પછી પ્રજા સાથે સંવાદ એટલે કે વાતચીત કરતા હતા પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓને તેમના રાજ્ય વિજય ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે પ્રાચીન ભારતના રાજાઓ એટલે કે પહેલાંના જે રાજાઓ હતા એને રાણીઓ રાણીઓ હતી એને પોતાનું રાજ્ય કેવું હતું પોતે કયા કયા રાજ્ય ઉપર વિજય મેળવ્યો હતો પોતાનો ધર્મ કેવી કેવી રીતે એ એના રાજ્યમાં હતો કયો ધર્મ અપનાવતા હતા એની સંસ્કૃતિ શું હતી આવી બધી જ માહિતી એ રાજાઓ અને રાણીઓએ અભિલેખો પર અંકિત એટલે કે કોતરાવી અથવા લખાવી છે આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે જો મિત્રો આ બાજુમાં તમને જે ફોટો દેખાય છે એમાં નીચે લખેલું છે કે અશોકનો શિલાલેખ છે તો અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે જૂનાગઢમાં આવેલો છે તો ચાલો મિત્રો આજે આપણે ઇતિહાસ સમાજનું પહેલું ચેપ્ટર છે જે ઇતિહાસ એના વિશે આપણે આટલી માહિતી મેળવી છે આના પછીના લેક્ચરમાં આપણે અહીંયાથી આગળ અભ્યાસ કરીશું પણ ત્યાર સુધીમાં મિત્રો તમારા અહીંયા સુધીનું બધું જ એક વખત સરસ રીતે રિવિઝન એટલે કે વાંચી જવાનું છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો